नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में? आज आपनों फरी एक बार हार्दिक स्वागत है अमारी यूट्यूब चैनल मोहित देसाणी हेल्थ में। आज आप जो पॉइंट की चर्चा करवाना छे ते छे कोल्ड चेन सीस्टम, जेमा कोल्ड चेन सीस्टम, इवन सीस्टम, VVM, रसी फ्रीजनी अंदर कई रीते मूकवी, तेनी VVM तेमज तेनी संपूर्ण विगत आप आ वीडियो में जोईशू। अने रसीकरण में रसी कई आपी, कयो डोज क्यारे लेवो, तेनो वीडियो अमारी यूट्यूब चेनल अंदर उपलब्ध छे, ते आप जोई शको छो। तो चालो जोईए कोल्ड चेन सीस्टम। कोल्ड चेन कोने कहेवामां आवे छे मित्रों? तो के रसीने संग्रह करवानी अने उत्पादनना स्थळेथी वपराशना स्थळ सुधी सूचित एटले के जे नक्की करेलुं तापमान छे जेमां रसी बगड़े नहीं ते तापमान सुधी मोकलवानी व्यवस्था करवी अथवा तो परिवहन करवानी व्यवस्था करवी। तो रसी छे ते उत्पादक बनावतो, दाखला तरीके कोई कंपनी छे रसी बनावे छे, तो ई रसी छे ई आखा इंडियानी अंदर के कोई पण देशनी अंदर तेने अलग अलग जुदा जुदा स्थळोए पहोंचती होय छे। तो पहेलुं स्थळ के रसी उत्पादक छे ए हवाई मार्फते એટલે કે પ્લેન મારફતે, હવાઈ પરિવહન મારફતે પ્રાથમિક સ્ટોર કે જ્યાં બધી રસી સ્ટોર કરવામાં આવે ત્યાં મોકલવામાં આવે, પછી રેફ્રિજરેટેડ ઇન્સ્યુલેટેડ વેન હોય જેની અંદર રેફ્રિજરેટ હોય તેવું વેન છે તેની અંદર, આ વેનની અંદર રસીનો સંગ્રહ થાય, તે રાજ્યના જેટલા જેટલા રાજ્યો હોય ત્યાં સ્ટોર હોય ત્યાં જાય, રાજ્યોના ઇન્સ્યુલેટેડ વેન વડે તે જિલ્લા સુધી પહોંચે, પછી જિલ્લાના જેટલા ઇન્સ્યુલેટેડ વેન હોય ત્યાંથી તમામ પ્રકારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઉપર આ રસી પહોંચે છે। ત્યારબાદ આ રસી છે એ વેક્સિન કેરિયર વડે જે તે પેટા આરોગ્ય કેન્દ્ર એટલે કે જે જગ્યાએ વેક્સિનેશન સેન્ટર હોય, જ્યાં જગ્યાએ વેક્સિનેશન ગોઠવેલું હોય તે જગ્યાએ રસી પહોંચે છે, ત્યાંથી માતા અને બાળકને આ રસી આપવામાં આવે છે। આ સમગ્ર ચેઇન દરમિયાન જે રસી છે તેનું તાપમાન યોગ્ય માત્રામાં જળવાઈ રહે તે ખાસ જોવું જરૂરી બને છે। કોલ્ડ ચેઇન સિસ્ટમ છે, કોલ્ડ ચેઇન સિસ્ટમની મુખ્ય ખાસિયતો શું છે? તો કે પહેલું, કર્મચારી માટે રસીની સંગ્રહ, વિતરણ અને કોલ્ડ ચેઇનની જાળવણી માટે દરેક સીસીપી મીન્સ કે કોલ્ડ ચેઇન પોઈન્ટ ખાતે રસી અને કોલ્ડ ચેઇનના સંકલનકર્તાની ફરજ બને છે। એમાં સાધનો કહેવાય તો કે રસીના સંગ્રહ માટે અને પરિવહન માટે વેક્સિન ઇન્સ્યુલેટેડ વેન, ISR ડીપ ફ્રીઝર, વેક્સિન કેન, કોલ્ડ બોક્સ, રસીના કેરિયર વગેરે સાધનો વડે આપણે કોલ્ડ ચેઇન જાળવી શકીએ છીએ। ત્યારબાદ છે પ્રક્રિયા, તો કે રસીને યોગ્ય તાપમાને સંગ્રહ અને પરિવહન કરવામાં આવે તેનું તે સુનિશ્ચિત કરવું જરૂરી બને છે। ત્યારબાદ જોઈએ તો કોલ્ડ ચેઇનના સાધનની વિશેષતા શું છે? તો કે ડીપ ફ્રીઝર, મોટું ડીપ ફ્રીઝર છે તેનું તાપમાન -15°C થી -25°C હોય છે। તો આ ડીપ ફ્રીઝર છે તેની ખાસિયત શું છે? આમ જોઈએ તો કોલ્ડ ચેઇનની જે સાધનો છે સંગ્રહ કરવાની ક્ષમતા, તેના બે પ્રકાર પડે, પહેલું ઇલેક્ટ્રિકલ સાધનો અને બીજું છે નોન ઇલેક્ટ્રિક સાધનો। તો કે ઇલેક્ટ્રિકલની અંદર પહેલું ડીપ ફ્રીઝર મોટું જે -15°C થી -25°C જેની અંદર શું હોય? તો કે આઈસ પેક અથવા તો OPV સ્ટોક 3 મહિના માટે 275 થી 300 લિટરની ક્ષમતા હોય છે, જેના માટે 43°C પર 2 કલાક 43 મિનિટ સુધી લઘુત્તમ રાખવામાં આવે છે। OPV મીન્સ કે ઓરલ પોલિયો વેક્સિન। ત્યારબાદ આવે છે ISR મોટું, મોટા ISRની અંદર +2°C થી +8°C જેટલું તાપમાન જાળવવામાં આવે। તો આની અંદર કઈ કઈ રસીઓ જાળવવામાં? મિત્રો ખાસ યાદ રાખજો, જે રસી છે દાખલા તરીકે BCG, OPV, IPV, RVV, DPT, TT, ORI, MR, હિપેટાઇટિસ બી, પેન્ટા રસીના સ્ટોક 3 મહિના માટે આની અંદર જાળવી રાખવામાં આવે, તો આ રસીનું જે તાપમાન છે BCG, OPV, IPV પરીક્ષામાં અગાઉ પ્રશ્ન પૂછાયેલો છે કે રસીનું જાળવણી માટે તાપમાન કેટલું હોવું જરૂરી છે, તો તાપમાનની અંદર એનો જવાબ આવે છે +2°C થી 8°C। તો આની જે જાળવી રાખવાનો સમય છે 43°C પર 20 કલાક, બરાબર। ત્યારબાદ આવે છે ડીપ ફ્રીઝર નાનું, ડીપ ફ્રીઝર છે તેની ક્ષમતા -15°C થી -25°C છે, જેની અંદર આઈસ પેક્સ રાખવામાં આવશે, 105 થી 125 લિટરની તેની ક્ષમતા હોય છે, 43°C પર 2 કલાક અને 30 મિનિટ એટલે કે 2.5 કલાક સુધી તેને રાખવામાં આવે છે। ત્યારબાદ આવે છે ISR નાનું, ISR છે
બંને આઈએલઆર જ છે. આઈસલેન્ડ રેફ્રિજરેટર જ છે, પણ તેની ક્ષમતા હોય છે, જે આઈએલઆર મોટું હોય તો તેની અંદર ક્ષમતા છે 135 થી 160 લીટરનું હોય, આઈએલઆર નાનું હોય તો 90 થી 105 લીટરની ક્ષમતા ધરાવતું હોય છે. જેની અંદર ઉપર જે રસીઓ રાખવામાં આવતી હતી બીસીજી, ઓપીઓ, આઈપીવી, ડીપીટી, ટીટી, તે તમામ રસીઓ આમાં જ રાખવામાં આવે છે. ફરક ફક્ત એટલો જ ફરક છે કે ઉપર જે જેમની લીટર એટલે કે ક્ષમતા છે જેમની, એ ક્ષમતા સાઇઝ એટલે કે નાની છે, એટલા માટે એટલો જ ફેર જોવા મળે છે. ત્યારબાદ છે નોન ઇલેક્ટ્રિક સાધનો. તો નોન ઇલેક્ટ્રિકની અંદર જે ઇલેક્ટ્રોનિક સાધનો ઉપકરણો નથી તેનો સમાવેશ થાય છે. દાખલા તરીકે કોલ્ડ બોક્સ મોટું, તેની અંદર પણ +2 થી +2 અંશ સેલ્સિયસથી +8 અંશ સેલ્સિયસ જેટલી તાપમાન જાળવી રાખવામાં આવે. એની અંદર તમામ રસીઓ આપણે ક્યાંથી લઈ જશું, તો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો સામૂહિક આરોગ્ય કેન્દ્રથી, જે તે મમતા સેશન હોય અથવા તો કોઈ અન્ય વાડીમાં સેશન રાખેલું હોય વાડી વિસ્તારમાં, તે જગ્યાએ લઈ જવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આવે છે કોલ્ડ બોક્સ મોટું અને નાનું. નાના કોઈ પણ બોક્સ હોય તેની અંદર તાપમાન છે +2 થી 8 અંશ સેલ્સિયસ તેનું જળવાવું જરૂરી છે. કોલ્ડ બોક્સ નાનું, તેની અંદર પણ ઉપર મુજબ જ તાપમાન, ઉપર મુજબની રસીઓ અને એટલી જ ક્ષમતા છે. પણ ઉપરની જે ક્ષમતા હતી તે 96 કલાક પૂરતી હતી, તે આમાં 48 કલાકની થાય છે. રસીનું કેરિયર છે 1.7 લિટર, એમાં પણ આજ મુજબની રસા છે. અને જેની અંદર આપણે જે વેક્સિન કેરિયર કહીએ છીએ તેની અંદર રસી 12 કલાક માટે રાખવામાં આવે. 4 કન્ડિશન આઈસ પેક અને 16 થી 20 વાયલ લઈ જઈ શકીએ છીએ આપણે. એમાં કોલ્ડ ચેઇનની નિયમિત સાર સંભાળ માટે શું યાદ રાખવું જરૂરી બને છે, કે કોઈ પણ રસીને પેટા કેન્દ્ર પર, જો પેટા કેન્દ્રએ કોલ્ડ બોક્સ ચેઇનનું બિંદુ ન હોય અથવા કોલ્ડ ચેઇન બહાર સંગ્રહ ન કરવો, એટલે કે કોઈ પણ રસીને પેટા કેન્દ્ર, કારણ કે ત્યાં આઈએલઆર ઉપલબ્ધ હોતું નથી, એટલા માટે તેને ત્યાં સંગ્રહ કરવી નહીં. અને જ્યાં કોલ્ડ ચેઇનની બહાર છે, જે કોલ્ડ ચેઇન સિસ્ટમમાં જેટલા સાધનોનો સમાવેશ થાય છે તેની, તે કોઈ પણ સાધન સિવાય અન્ય કોઈ સાધનમાં સંગ્રહ ના કરવી. સબ ડિસ્ટ્રિક્ટ સ્ટોરની અંદર તમામ રસીઓ +2 અંશ સેલ્સિયસથી +8 અંશ સેલ્સિયસ તાપમાન વચ્ચે જળવાઈ રહે તે જાળવી રાખવું, જાણવું જરૂરી બને છે. તમામ રસીઓ SDH એટલે કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટોરમાં આઈસલેન્ડ રેફ્રિજરેટરમાં સંગ્રહ કરવાની. ડીપીટી, ટીટી, આઈપીવી, હિપેટાઇટિસ બી અને પેન્ટાવેલાટ રસી થીજવી જોઈએ નહીં. મિત્રો, આપણે આગળ જોશું કે આઈએલઆરની અંદર આ રસીઓ કેવા કેવા સ્થાન ઉપર કઈ જગ્યાએ મૂકવી જેથી કરીને તેને થીજવા થીજી ના દે, એટલે કે આ જે ડીપીટી છે, આઈપીવી છે, તેને થીજવા દેવાની નથી. હવે રસી છે એ કોલ્ડ બોક્સ અથવા તો રસી કેરિયરમાં જ પરિવહન કરવી, કોલ્ડ બોક્સ છે અથવા તો વેક્સિન કેરિયર છે તેની અંદર જ વેક્સિન લઈ જવાનું છે. પેકિંગ માટે કન્ડિશન અનુકૂલિત એટલે કે આઈસ પેકનો ઉપયોગ કરવો. જેટલું તાપમાન જળવાઈ રહે તેટલું ઠંડુ તાપમાન આઈસ પેકની મદદથી આપણે મેળવતા હોઈએ છીએ, તેટલા માટે એ તાપમાન એની અંદર મેળવવું જરૂરી છે. હવે રસી પહોંચાડવા માટે સમયની દૃષ્ટિએ સૌથી ટૂંકો માર્ગ જે હોય તેનો ઉપયોગ કરવો જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો કે રસી પહોંચાડવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા. હવે રસી પહોંચાડવા માટેની વૈકલ્પિક વ્યવસ્થામાં જોઈએ તો કે રસીના વહીવટી તંત્રને રસી પરિવહનથી અલગ કરો, એટલે કે આગામી રસીઓ માટે રસીકરણનું આયોજન કરીએ ત્યારે. હવે આપણે PHCથી કોઈ પણ મમતા સેશન હોય ત્યાં રસી લઈ જતા હોઈએ છીએ, ત્યારે જે પરિસ્થિતિ સર્જાતી હોય છે તેની વાત અત્યારે અહીંયા કરવાની છે. તો કે રસી પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસ્થાના શું શું ફાયદા છે તે જોઈએ. તો કે રસીકરણ કરનારને સમયસર કામ શરૂ કરવા માટે અને રસીકરણ સત્ર પૂરું કરવા માટે આ મદદ મળે છે. આ બાજુની અંદર ફોટાની અંદર જોઈ શકો છો મિત્રો કે એક હુંડાની અંદર કઈ રીતે વેક્સિન કેરિયર ગોઠવી તેને લઈ જવામાં આવે છે. સત્રના સ્થળે રસીઓ સમયસર પહોંચાડી શકાય છે અને સત્રના સ્થળથી જે કોલ્ડ ચેઇન પોઈન્ટ હોય ત્યાં ફટાફટ એટલે કે સમયસર યોગ્ય અનુકૂળતા મુજબ આ રસી પાછી પહોંચી શકે છે. રસીની સુરક્ષા અને ગુણવત્તા જળવાઈ રહે, AEFI ઘટાડવામાં મદદ કરે. મિત્રો, AEFIનું પૂરું નામ શું છે તે તમારે અમોને કોમેન્ટમાં જણાવવાનું છે. AEFI એવી વસ્તુ છે કે જ્યારે કોઈ પણ રસીની એડવર્સ ઇફેક્ટ આવે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો AEFIનું પૂરું નામ તમારે અમોને કોમેન્ટમાં જણાવવાનું છે. આપના માટે ક્વેશ્ચન નંબર 1, રસીકરણના કવરેજને સુધારે છે અને રસીના બગાડને ઓછો કરે છે, સમુદાયની ભાગીદારી વધારે છે. ત્યારબાદ જોઈએ તો કોલ્ડ ચેઇન રૂમની વિશેષતા શું હોય,
તો કે કોલ્ડ ચેન રૂમની ખાસિયત જો કે કોલ્ડ ચેન રૂમ છે એ સારી રીતે હવા ઉજાસ ધરાવતો હોય અને હવાની અવરજવરવાળો રૂમ હોય. પવન, સૂર્ય કે વરસાદનો સીધો સંપર્ક ત્યાં જોવા મળતો નથી. આ ફોટાની અંદર જોઈ શકો છો કે જે આ એલઆર પડ્યા છે તેની ઉપર જે કોલ્ડ ચેન સિસ્ટમ છે એની ઉપર જે હવા બારી છે બરાબર તે પહેલાં જ પોઈન્ટમાં છે. હવા ઉજાસવાળા રૂમ છે અને પવન કે સૂર્ય ઉર્જા કે વરસાદનો સીધો સંપર્ક ત્યાં થઈ શકતો નથી. પછી બીજી પોઈન્ટ છે તો કે રસીકરણના સત્રોની યાદી. તો જેટલા સેશન જે જગ્યાએ કરવાના છે, જે જે જગ્યાએ સેશન હોય તેની યાદી તેની ઉપર લગાવવામાં આવેલ છે, આ ફોટાની અંદર જોઈ શકો છો. પછી જોબ સાહે, જોબ સાહે એટલે કે વીવીએમનું અર્થઘટન. જો કે વીવીએમની નાનો અમથો ફોટો આ ફોટાની અંદર જોઈ શકો છો જે દર્શાવેલો છે. જે કે વીવીએમ એટલે શું? તો કે વીવીએમ એટલે વેક્સિન વાઇલ્ડ મોનિટર. વેક્સિન વાઇલ મોનિટર છે એ કેટલા સ્ટેજ સુધી યુઝ કરી શકાય, કેટલા સ્ટેજ સુધી ન્યા યુઝ કરી શકાય તે આપણે આગળ જોઈશું. તો કે કોઈ પણ રસી છે તેનું વીવીએમ ઉપરથી નક્કી કરવામાં આવે કે તે ઉપયોગમાં લઈ શકાય એમ તે છે કે નહીં. હવે ત્યાર પછીનો પોઈન્ટ છે કે દરેક ઉપકરણ એક અલગ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર સાથે જોડવું. હવે આ જે અલગ અલગ ફ્રીજ છે તેને વોલ્ટેજ સ્ટેબિલાઇઝર સાથે જોડવાનું કારણ એ છે કે લાઇટની અંદર જે પ્રવાહ છે તે વીજળીના પ્રવાહનો કોઈ વખત વધારો ઘટાડો થાય તો કોઈ ફ્રીજની અંદર ફાર્માસિસ્ટ છે અથવા તો કોઈ પણ કોલ્ડ ચેન સંભાળનારા જે વ્યક્તિ છે ઘરે જતા રહ્યા હોય અથવા તો પીએચસીના બંધ સમયમાં આવી ઘટના બને લાઇટ જવાના કારણે કે કોઈ પણ ત્યારે અથવા તો જે લાઇટના જે ઘણી વખત ઝટકા હોતા હોય છે, વધારે પ્રવાહ વધતો હોય તો તે જાળવી રાખે છે અને ફ્રીજ એટલે આઈએલઆર મેન્ટેન રાખે છે. એટલા માટે સ્ટેબિલાઇઝર હોવું જ જરૂરી છે. હવે પ્લગ સોકેટમાં બરાબર લગાવેલું છે કે નહીં, ઢીલું વાયરિંગ ન હોય, કારણ કે જો પ્લગ બરાબર લગાવેલું ન હોય તો આઈએલઆર છે એ વારંવાર બંધ થવાની સંભાવના રહે છે. હવે જોબ સાહે જોઈએ તો ડીપ ફ્રીઝરમાં આઈસપેકની તૈયારી. આઈસપેક છે એ કઈ રીતે મૂકવા? બરાબર, દિવાલથી અને એકબીજાથી ઓછામાં ઓછા 10 સેન્ટીમીટરના અંતરે સાધનો હોવા જરૂરી છે. એક ફ્રીજ અને બીજા ફ્રીજ વચ્ચે 10 સેન્ટીમીટર ઓછામાં ઓછું અંતર હોવું જરૂરી છે. ઉપકરણ સંતુલિત હોય અને બ્લોક્સ અથવા સ્ટેન્ડ પર મૂકેલા હોવા જોઈએ. જે આઈએલઆર છે, જે ફ્રીજ છે, એને નીચે એક સ્ટેજ બનાવવું છે કે જેથી કરીને સ્ટેન્ડની ઉપર તેને રાખી શકાય છે. ત્યાર પછી જોઈએ તો કે રસીઓને આઈએલઆરમાં સંગ્રહ કરવી. તો કે એક્સપાયરી તારીખ, વટાવી ગયેલી, થીજી ગયેલી અથવા અંતિમ બિંદુથી વીવીએમ વટાવી ગયેલી વાઇલને આઈએલઆરમાં નથી રાખવાના. હવે આઈએલઆરની અંદર રાખવા માટે આઈએલઆરની આખી સિસ્ટમ છે. આઈએલઆરમાં જોઈએ તો કે પાછા આવેલા વાઇલ અલગ કન્ટેનરમાં મૂકવા. હવે આની અંદર જુઓ તો કેટલી તાપમાન જરૂર છે? +43°C થી +5°C સુધીનું તાપમાન આમાં જાળવી શકાય છે. હવે આમાં જોઈએ તો કે સૌથી પહેલાં કયું મૂકવામાં આવ્યું છે? ડાયલ્યુટ મૂકવાનું છે, ત્યાર પછી હિપેટાઇટિસ બીની વેક્સિન મૂકવાની છે, પછી પેન્ટા અને પીસીવી ન્યુમોનિયા કોકલની રસી મૂકવાની છે, ડીપીટી, આઈપીવી, ટીટી, ત્યારબાદ રોટા વાયરસ, ત્યારબાદ બીસીજી અને જેઈ, જાપાનીઝ એન્સેફેલાઇટિસ, મોનાલોન, ઓપીવી, ઓરલ પોલિયો વેક્સિન. આ મુજબ જે રસી છે એ અલગ અલગ રસી સ્ટેપ બાય સ્ટેપ મૂકવાની રહે છે. ત્યારબાદ જોઈએ તો કે આઈએલઆરના ઉપયોગ માટે શું કરવાનું છે અને શું પોઈન્ટ કરવાના નથી. તો કે આઈએલઆરમાં ઓપન વાઇલ પોલિસી હેઠળ પરત આવેલી રસી સહિત તમામ રસીઓ આઈએલઆર સાથે બાસ્કેટમાં રાખી મૂકવાની છે. ડાયલ્યુટને ઉપયોગથી ઓછામાં ઓછા 24 કલાક અગાઉ 2°C થી 8°C તાપમાને સંગ્રહ કરેલું હોવું જરૂરી છે. રસીના બોક્સની વચ્ચે જગ્યા રાખવો, રસીઓની વચ્ચે બાસ્કેટમાં એક થર્મોમીટર મૂકવું જરૂરી છે કે જેથી કરી અને તેનું તાપમાન આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી શીત સંવેદી રસીઓને બાસ્કેટની ટોચ પર મૂકો, એટલે કે જે ઠંડી રસીઓ છે કે જે તાત્કાલિક ઠંડીના અસરમાં સંપર્કમાં આવી શકે તેને અલગથી મૂકવી. ઉષ્મા સંવેદી રસીઓને બાસ્કેટના છેલ્લે તળિયે મૂકવી. ત્યારબાદ રસીઓની એક્સપાયરીની તારીખ પ્રમાણે રસીઓને ગોઠવી, એટલે કે વહેલી એક્સપાયર થતી જે રસી છે એને પહેલાં ઉપયોગમાં લેવી અને જે એક્સપાયર થવાની વાર છે તેવી રસી પાછળથી ઉપયોગમાં લઈ શકાય છે. હવે આઈએલઆરની અંદર શું ના કરવું? તો કે આઈએલઆરમાં અન્ય કોઈ દવા બિન યુપીઆઈ રસીને મૂકો નહીં. આઈએલઆરને વારંવાર ખોલો નહીં. આઈએલઆરની અંદર ખોરાક, એટલે કે આપણે જે કોઈ ખાવાની ચીજ વસ્તુઓ અથવા તો
ठंडु पीणु के पानी पीवानी बोटल में राखवी नहीं एक्सपायर थई गेली होय अने वीवीएम ना निकाल बिंदु ने पार करी गयो एटले के वीवीएम चूकी गई होय वीवीएम एटले के वापरी न शकाय तेवी रसी होय तेने आईएलआर नी अंदर मूकवानी रहती नथी नथी ने थर्मोमीटिंग नु जे सेटिंग छे तेने वारंवार फेरफार करवानो नथी। ત્યારબાદ જોઈએ તો ડીપ ફ્રીઝરમાં આઈસ પેકને જમાવવા છે તો ડીપ ફ્રીઝરની અંદર આઈસ પેકને જમાવવા માટે કઈ રીતની પદ્ધતિ ગોઠવવામાં આવે છે જોઈએ તો કે આઈસ પેકને ડીપ ફ્રીઝરની અંદર થીજવવા જમાવવા માટે શું કરવું તો કે બિન થીજેલા આઈસ પેક છે એને યોજવા માટે આ બ્લુ કલરના છે તેને જો એ ઉપર મૂકેલા છે અલગ અલગ થોડી થોડો ગેપ જગ્યા રાખવાનો ત્યારબાદ થીજેલા આઈસ પેકને મોટા કમ્પાર્ટમેન્ટમાં માત્ર અડધી ઊંચાઈ સુધી સંગ્રહ કરવામાં આવે પછી નાના એક કમ્પાર્ટમેન્ટની અંદર થીજેલ આઈસ પેકને તર મુજબ ઊભા ગોઠવી દેવામાં આવે એટલે કે જે જામેલા વાઇલ છે જામેલા જે આઈસ પેક છે તેને અલગ રાખવામાં અને જે નથી જામેલા તે આઈસ પેક પણ અલગ રાખવામાં આવે છે। મોટા કમ્પાર્ટમેન્ટમાંથી લૂછીને સુકાયેલો 20-25 બિન થજેલા આઈસ પેકને સામસામે ક્રિસકેસ પદ્ધતિથી ઊભા ગોઠવવાના છે ક્યારેય સપાટ નહીં જે આ પદ્ધતિ છે એને ક્રિસકેસ કહેવામાં આવે છે ઊભા ઊભા થોડી જગ્યા રાખીને મૂકવાના ક્યારે સીધા મૂકવાના રહેતા નથી જેમાં હવાની અવર જવર માટે જગ્યા રહે છે અને જેથી આઈસ પેક છે એ બરાબર જામી શકે છે। આમ જોઈએ હવે આ ફોટો જો આ મુજબ તેને ગોઠવવામાં ફ્રીજની અંદર આઈલાની અંદર ગોઠવવામાં આવે છે આપ જોઈ શકો છો કઈ મુજબની પછી તે ક્રિસ ક્રેસ જેક કોલ્ડ બોક્સ આ એક ઇન્સ્યુલેટેડ બોક્સ છે જેનો ઉપયોગ રસી અને આઈસ પેકના પરિવહન અને ઇમરજન્સી ઉપયોગ માટે થાય છે। દાખલા તરીકે 5-7 સબ સેન્ટર ઉપર વારંવાર રસી લઈ જવાની હોય તો આ કોલ્ડ બોક્સની અંદર તમે જાજી બધી રસીઓનો સંગ્રહ કરી રસી લઈ જઈ શકો છો। કોલ્ડ બોક્સનું પેકિંગ છે તે કઈ રીતનું હોય છે હવે આપણે જોઈએ તો કોલ્ડ બોક્સ છે તેને તળિયેથી અને બાજુ પર અનુકૂલિત જે આઈસ પેક છે એને મૂકવામાં આવે રસીઓના કાર્ડબોર્ડને કાર્ટૂન અથવા પોલિથીન બેગમાં મૂકવામાં આવે ફ્રીજ સંવેદી રસીઓ ક્યારેય આઈસ પેકના સીધા સંપર્કમાં મૂકવાની થતી નથી જો ફ્રીજ સંવેદી રસીઓ છે તેને આઈસ પેકના સીધા સંપર્કમાં મૂકાય નહીં। કોલ્ડ બોક્સમાં એક થર્મોમીટર મૂકો રસીના વાઇલની ઉપર અનુકૂલિત આઈસ પેકની બે હરોળ ગોઠવવાની છે ઉપર રાખેલા આઈસ પેકને ઢાંકવા માટે પ્લાસ્ટિકની શીટનો ઉપયોગ કરવો અને બોક્સના ઢાંકણ છે એને સુરક્ષિત બંધ થયું છે કે નહીં તેની કાળજી રાખવી જરૂરી બને છે। કોલ્ડ બોક્સને સારી સ્થિતિમાં મૂકવા માટેની સાચી પદ્ધતિ કઈ છે ઘણી વખત મિત્રો કોલ્ડ બોક્સ છે તે આપ જોઈ શકો છો બે ચિત્ર અહીં દર્શાવેલા છે જે રાઇટની નિશાની છે તે મુજબ હંમેશા કોલ્ડ બોક્સ મૂકવાના છે આવી રીતે જે પ્રશ્નાર્થની નિશાની છે તે મુજબ કોલ્ડ બોક્સ મૂકવાના નથી। કોલ્ડ બોક્સને એકબીજાની ઉપર ના રાખો તેને રેકમાં મૂકો કોલ્ડ બોક્સ પર કોઈ વજન મૂકવાનું નથી કોલ્ડ બોક્સનો ખુરશી કે સ્ટૂલ તરીકે ઉપયોગ કરવાનો નથી। સાચી કોલ્ડ બોક્સ મૂકવાની પદ્ધતિ આપ જે ડાબી બાજુ જે ફોટો છે તેની અંદર જોઈ શકો છો રાઇટની નિશાનીવાળા ફોટાની અંદર કે કોલ્ડ બોક્સ કેવી રીતે મૂકવામાં આવે છે। ત્યારપછી પછી ગરમીથી નુકસાન પામેલા રસીની ચકાસણી હવે જોઈએ તો ઉપયોગ થયેલા તબક્કામાં વીવીએમના બે તબક્કા છે આમાં મિત્રો ફોટાની અંદર થોડી પ્રિન્ટ મિસ્ટેક હોવાના કારણે ફોટો આવો આવેલો છે। વીવીએમના 4 તબક્કા છે કયા ફર્સ્ટ તબક્કો છે જેની અંદર આપ વીવીએમ છે સ્પષ્ટતાથી જોઈ શકો છો બીજાની અંદર થોડું બ્લેક થઈ ગયું છે વીવીએમના તબક્કાનું વાંચન આ ફોટો હું અલગથી અમારી ટેલિગ્રામની અંદર ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર શેર કરી આપીશ। વીવીએમના તબક્કા છે તેની અંદરનો ચોરસનો રંગ અને બહારના ચોરસનો વર્તુળનો રંગ કેવો હોવો જોઈએ એક્સપાયરીની તારીખ વીતી ગઈ છે કે નહીં તે ચેક કરવામાં આવે છે અને જે વીવીએમ ચૂકાઈ ગયેલું છે તે રસીને કઈ રીતે અલગ કરવી તેની પણ આગળ સૂચના આપેલી છે। રસીના કેરિયરનું વાહકનું પેકિંગ કઈ રીતે કરવું વેક્સિન કેરિયર છે તેને કઈ રીતે પેક કરવું તો કે પહેલો પણ થીજવા માટે આઈસ પેક તૈયાર કરી મૂકો ચારે બાજુ આઈસ પેક મૂકી દો પછી થીજેલા આઈસ પેક છે એને વ્યવસ્થિત મૂકી દેવાના। હવે આટલું યાદ રાખવાનું છે કે રસીના સત્રના દિવસે એને જ્યારે રસીનું સત્ર હોય ત્યારે જ એને કેરિયરમાં ભરવાના છે અને રસીના કેરિયર 12 કલાકથી વધુ સમય માટે રસીને કદાચ અસરકારક રીતે સંગ્રહ કરવાની શક્તા નથી એટલે કે આની અંદર 12 કલાકથી વધારે આપણે રસી સંગ્રહ કરી શકાય નહીં અને રસીના કેરિયરને પછાડો નહીં તેના પર બેસવું નહીં સૂર્યપ્રકાશમાં એને રાખવાનું નથી છાંયડામાં રાખવાનું છે। એક વખત પેક કર્યા પછી ઢાંકણ ખુલ્લું ન રહે તેનું ધ્યાન રાખવું અને વારંવાર ઢાંકણ ખોલવું નહીં। રસીના કેરિયરને પેક કર્યા પછી કેરિયરની બાજુઓ પર કન્ડિશનર આઈસ પેક મૂકવાના છે પોલિથીનની થેલીમાં મૂકતા પહેલાં રસીના વાઇલ અને તેની શીશીને જાડા કાગળમાં વીંટી દેવાની છે
आइस पेकनी उपर फॉर्मना पेड में मूको अने ढाकणने चुस्त रीते बंद करी दो। શું કરવું અને શું ન કરવું તેની ઉપયોગી માહિતી આપણે જોઈએ તો કે રસીના કેરિયરમાં તિરાડ છે કે નહીં તે આપણે ચકાસવાની છે, જ્યારે આપણે વેક્સિન કેરિયર અહીંથી લઈ જતા હોઈએ છીએ ત્યારની વાત છે। રસીને માત્ર રસીકરણના સત્રના દિવસે જ રસીના કેરિયરમાં મૂકવી જરૂરી છે। રસીના કેરિયરને પછાડવાનું, અથડાવવાનું કે તેના પર બેસવાનું ટાળવાનું છે। રસીના કેરિયરને સૂર્યપ્રકાશમાં ના રાખો, ઢાંકણ ચુસ્ત અને સુરક્ષિત રીતે બંધ કરો। જ્યારે વેક્સિનનું સેશન હોય ત્યારે આઈસ પેકમાં થોડો બરફ હોય કે નથી તે સુનિશ્ચિત કરો। રસીના કેરિયરની અંદરની બાજુને સાફ રાખો અને દરેક ઉપયોગી વસ્તુ પછી તેને સૂકવી આપો। હવે જોઈએ તો આઈસ પેકનું અનુકૂલન, આઈસ પેક છે તે કેવી પરિસ્થિતિમાં હોવું જોઈએ। આજુબાજુ આપણે જે અહીંયા ચાર આઈસ પેક જોઈ શકાય છે તે અલગ અલગ પરિસ્થિતિમાં છે। હવે જોઈએ તો કઈ રીતે કરવું, તો ઓરડાના જે રૂમનું તાપમાન છે, રૂમનું ટેમ્પરેચર, તે તાપમાનને એક ટેબલ ઉપર આઈસ પેક રાખો અને આઈસ પેકની અંદર તેમની વચ્ચે 5 સેન્ટીમીટરનું અંતર રાખો અને જામી ગયેલું હોય તેના પર બૂંદ જામી ગયેલી હોય, જો આપ નીચેનું જે છે ને તે પર પાણીનું ટીપું જોઈ શકાય છે, બૂંદ તે જોઈ શકો છો। કઈ રીતે જાણવું, તો કે પાણીની બૂંદ અને તેની સપાટી ઉપર જામવા લાગે કે તરત અને તેને હલાવીને જામી ગયેલા પાણીનો અવાજ સંભળાય। જરૂરી સમય, આસપાસના તાપમાનને આધારે, સ્થળ અને ઋતુને આધારે આઈસ પેકનું અનુકૂલન જાણી શકાય છે। હવે ત્યાર પછી મિત્રો એક અગત્યનો પોઈન્ટ આવે છે, ઇવિન। આપ બધાને કોલ્ડ ચેન સિસ્ટમની ખબર હશે પણ ઇવિનની સિસ્ટમની ખબર નહીં હોય। ઇવિન સિસ્ટમ શું છે, તો કે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્ટ નેટવર્ક। આની શરૂઆત પ્રથમ વખત 2015ની અંદર ઇન્ડિયામાં 12 રાજ્યોની અંદર શરૂ કરવામાં આવી હતી। ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક એ સ્વદેશી રીતે વિકસિત તકનીક છે। હવે આ રસી છે એ સેરોને ડિજિટાઇઝ કરે છે, એટલે કે રસીની અંદર કોઈ પણ પ્રકારના તાપમાનની અંદર ફેરફાર થાય તો આની અંદર જેટલા લોકો જવાબદાર વ્યક્તિઓ છે, દાખલા તરીકે ફાર્માસિસ્ટ, મેડિકલ ઓફિસર અથવા તો લગત કર્મચારીને તાત્કાલિક ઇવિન છે એ એના મોબાઈલની અંદર એક મેસેજ મોકલે છે અને જેના દ્વારા તે તમામ જવાબદાર લોકોને જાણ થાય છે કે આજે આપણી વેક્સિન છે એનું તાપમાન અહીંયા પહોંચેલું છે। દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ વેક્સિન 3-4 દિવસની રજા અથવા તો કોઈ પણ ફ્રીજ ખરાબ હોવાના કારણે વાઇલ વેક્સિનની વીવીએમ એટલે કે જે તાપમાન છે ફેરફાર થતું હોય છે તો એ તાપમાનની અંદર નક્કી કરેલા તાપમાનથી ઓછું થશે એટલે તાત્કાલિક ધોરણે તુરંત જ લાગત કર્મચારીના ફોનની અંદર મેસેજ જતો રહેશે। તાત્કાલિક ધોરણે તે લોકો આના ઉપર કાર્યવાહી કરશે અને નક્કી કરેલા જે નજીકના કોલ્ડ ચેન પોઈન્ટ હોય ત્યાં રસીનું સ્થળાંતર કરી આપશે। ત્યાં યાદ રાખજો મિત્રો, ઇવિન શું સિસ્ટમ છે। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી મોહિત દેસાણી હેલ્થ નામની ટેલિગ્રામ ચેનલની અંદર પણ આવા જ અવનવા પ્રશ્નો અને આવી અવનવી માહિતી મૂકવામાં આવતી હોય છે તો ધ્યાન તેમાં પણ અમને ફોલો કરવાનું ચૂકતા નહીં અને આપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી હોય કોઈ હેલ્થ રિલેટેડ ટોપિકમાં તો અમને કોમેન્ટમાં જણાવજો, અમે જરૂરથી આપને તેમના વિશે યોગ્ય માહિતી પૂરી પાડવાની કોશિશ કરીશું અને આપને જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે તેનો જવાબ અવશ્યથી કોમેન્ટમાં જણાવશો। જય હિન્દ, જય ભારત।